શહેરા 124 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડે જંગી બહુમતીથી વિજય મેળવતા ભાજપના કાર્યકરો તેમજ તાલુકાની પ્રજામાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાની 124 વિધાનસભા બેઠક સૌથી મહત્વની બેઠક ગણાતી હતી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તેમજ ભાજપના ઉમેદવાર આ બંને ઉમેદવારો ચૂંટણીમાં 2-3 દિવસ પહેલા તેમ લાગતું હતું કે આ બંને ઉમેદવારોમાંથી કોણ વિજય મેળવશે, કારણ કે આ વખતે મતદારોએ જ્ઞાતિવાદ ચલાવ્યા સિવાય ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડને મત આપીને જંગી બહુમતીથી વિજય અપાવતા મતદારો તેમજ કાર્યકરોનો ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આભાર વ્યક્ત કર્યો હતો. અને છપનપુર ખાતેથી જેઠાભાઈ ભરવાડનું વિજય સરઘસ અંદાજે 2000 જેટલા વાહનો સાથે કાર્યકરો પોતપોતાના વાહનો લઈ વિજય સંઘર્ષમાં જોડાયા હતા અને ભારે ઉમંગ ઉત્સાહ ઢોલ નગારા તેમજ ડીજેના તાલે કાર્યકરો તેમજ મતદારો નાચી ઉઠ્યા હતા. જેઠાભાઈ ભરવાડનો વિજય અને જંગી બહુમતીથી ચૂંટણી લાવવાનું કારણ એ જ માની શકાય કે છેલ્લા 20 વર્ષના શાસનમાં જેઠાભાઈ ભરવાડે સહેરા મત વિસ્તારમાં જે વિકાસના કામ કર્યા છે અને દરેક મતદારો સાથે હળીમળીને રહ્યા હોય, કોઈ પણ વ્યક્તિનું કામ માટે જાય તેનું કોઈ પણ કામ હોય જેઠાભાઈ ભરવાડ તેનું કામ કરી આપે છે. સહેરા તાલુકાની પ્રજાએ વિકાસ જોઈને જેઠાભાઈ ભરવાડને મત આપીને જંગી બહુમતીથી મતદારો ચૂંટી લાવ્યા હોય તેવું જણાય છે. સહેરા મત વિસ્તારમાં આજે લગભગ 45,000ની લીડથી અમારા ઉમેદવાર માનનીય જેઠાભાઈ ભરવાડ વિજય બન્યા છે. એ બદલ અમે આખા સહેરા મત વિસ્તારની પ્રજાનો આભાર માનીએ છીએ અને આ જીત જેઠાભાઈ ભરવાડની નહીં પરંતુ 124 સહેરા વિધાનસભાના તમામ મતદાર ભાઈઓની છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે છે તો ગુજરાતમાં ફરીથી વિકાસને વેગ મળશે અને આ સહેરા વિસ્તારના અધૂરા કામો પરિપૂર્ણ કરવા માટે અમે અથાગ પ્રયત્નો કરીશું. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.